ઉધના રામનગર ચાર રસ્તા નજીક ઉધના પોલીસે વોચ ગોઠવી એક રિક્ષામાં લઈ જવાતા ગાંજાના જથ્થા સાથે ભીને ઝડપી પાડ્યા હતા. ઉધના રામનગર ચાર રસ્તા તરફ એક રિક્ષામાં મોટા પ્રમાણમાં નશીલું દ્રવ્ય આવી રહ્યું હોવાની બાતમી મળી હતી, જ્યાં પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક રિક્ષા શંકાસ્પદે લાગતા તેને રોકી હતી અને તપાસ કરતા રિક્ષામાંથી 50 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેથી પોલીસે રિક્ષામાં બેઠેલા બે સમૂહની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. આજ રોજ સર્વેલન્સ સ્ટાફના માણસો જયંતિ મોરાર અને સંજય ડાભી અને સુરેશ મફત અને બાબુરાવ દાદાભાઈ નવા પેટ્રોલિંગમાં હતા અને એમને બાતમી મળી કે એક ઓટો રિક્ષા GJ5XX5016 ગાંજો જાય છે, તો એ લોકો ત્યાં પટેલનગર રામનગર ચાર રસ્તા ખાતે એમને વોચ ગોઠવીને એને પકડી લીધી અને એમાંથી ગાંજો 64 કિલો 150 ગ્રામ મળ્યો, જેની કિંમત 384,900 છે. એમાં એ 3 ગણીમાં મળી આવી અને રિક્ષાની કિંમત 35,000 ગણી કુલે 4,19,900 ટોટલ કિંમત. અને આરોપીઓના નામ છે અશોક જોગિન્દ્ર બહેરા, એ રહેશે રામનગર વિભાગ 1 પ્લોટ નંબર 123 પહેલે માળે રૂમ નંબર 2 પટેલનગર ઉધના સુરત, અને એનું મૂળ વતન છે બડમોરી થાના બોઈરાની અને ડિસ્ટ્રિક્ટ ગંજામ ઓરિસ્સાના છે. અને એનાથી જે રિક્ષા માલિક હતો એ અશોક બાબુરાવ ઇબારે, એ 27 વર્ષનો છે અને રહેશે રોડ નંબર 9 SMC આવાસમાં અને ઘર નંબર 5 કિરણ ડાંગની સામે ઉધના સુરત ખાતે રહેશે. એટલે એ તો હવે આ છે ને, આ બાતમીના આધારે આ લોકો પકડ્યો છે. ઉપર પોલીસે રિક્ષાની તપાસ કરતા તેમાંથી 50 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે રિક્ષામાં અને બેની અટક કરી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તેની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.